સિહોર તાલુકાના નવા ગામની સીમમાં ગંદુ પાણી પીવાથી 10 ઘેટાના મોતથી તંત્ર સફાળું જાગ્યું. સિહોર તાલુકાના નવા ગામમાં રહેતા રબારી ભાયાભાઈ કમાભાઈ આર તથા જબરાભાઈ રામભાઈ આર પોતાના ઘેટા લઈને નેત્રક્રમ મુજબ સીમમાં ચરાવવા માટે ગયા હતા. દરમિયાન નવા ગામ મોટાની સીમમાં નર્મદા પાઇપલાઇન લીકેજ હોય આસપાસ ગંદુ લીલવાળું પાણીનું ખાબોચિયું ભરાયું હતું. આ ખાબોચિયાનું ગંદુ પાણી ઘેટા પીતા 15 ઘેટા પૈકી 10 ઘેટાની સ્થળ પર મત નીપજતા માલધારી સમાજમાં અરેરાટીની લાગણી જન્મી હતી, જ્યારે 5 ઘેટાની પશુ ડોક્ટરે સારવાર હાથ ધરી હતી. નવા ગામના સરપંચ કલ્પેશભાઈ રાઠોડે આ અગાઉ તંત્રને જાણ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ પ્રાંત અધિકારી, મામલતદાર તથા પશુપાલન વિભાગને થતાં તંત્ર દોડતું થયું હતું. માલ લઈને પાલડીથી નીકળ્યા અને નવા ગામની સીમમાં આવ્યા, કારણ આ પાણીનો ખાડો ભરેલો હતો. એ ખાડા પાણી પહેલાં જે આગલા પાલડે પીધું, થોડા ઘાલ્યા કા તડફડવા મળ્યા, અને 10 નંગ તો આને પીડ્યો છે અને બીજા જે તડફડા નાખે છે 10 મરી ગયા છે. અને આખા ઘેરામાં જે તડફડા નાખે છે, અમે ડોક્ટરને જાણ કરી છે, ડોક્ટર આવતા નથી, કાંઈ જવાબ દેતા નહીં. હું મારું નામ રજા પછી એમ કીધું.